પંચમહાલ જિલ્લામાં એક જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતો સીધો જંગ હવે ત્રિપાંખીયો જંગ બની રહેવાનો છે. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે. પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી એટલે કે આપના પ્રમુખ દિનેશભાઈ બારિયાએ ખાસ વાતચીત કરી. દિનેશભાઈ બારિયા પોતે ઘોઘંબા તાલુકાના વતની છે, શિક્ષિત છે, જિલ્લા પ્રમુખનો હોદ્દો સંભાળે છે, લોકોની વચ્ચે જાય છે. તેમના જનસંપર્ક કરવાની કુશળ આવડતથી યુવાનો પણ આપ સાથે જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સારા શિક્ષિત ઉમેદવારોને ટિકિટ આપીને મક્કમતાથી ચૂંટણી લડી રહી છે. અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની જે આપણા ગુજરાત રાજ્યની અંદર ચૂંટણી આવી ગઈ છે, એમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાની મક્કમતાથી, મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે. તમામ બેઠકો પર સારા શિક્ષિત, સંસ્કારી અને ભણેલા ગણેલા યુવાન મિત્રોને ટિકિટ આપી રહી છે અને તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ચૂંટણી લડવા જઈ રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ અમે આ તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. ગુજરાતની અંદર સૌથી વધારે જોઈએ તો આજે પ્રથમ નંબરનો જે મુદ્દો છે ને, ભ્રષ્ટાચાર છે. આજે ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષની આસપાસથી આ આપણા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી નેતા સરકાર ચાલે છે. તમામ વિસ્તારમાં જોઈએ, ગ્રામ્ય લેવલથી માંડીને શહેરોથી માંડીને ગમે ત્યાં તમે જુઓ, કામોની સાથે સાથે એટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે અમારા માટે સૌથી મોટો મુદ્દો એ છે, સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક ભ્રષ્ટાચારનો અમારો મેઇન મુદ્દો છે કે આ પાર્ટીઓ અત્યાર સુધી જે પણ કામો કર્યા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એ લોકોનો વિકાસ થઈ રહ્યો છે, એ લોકોનો આ સ્થાનિક જે પ્રશ્નો જે છે, ગામડાની સમસ્યાઓ છે, એનો વિકાસ નથી થયો, લોકોનો વિકાસ નથી થયો, પણ આ ભ્રષ્ટાચાર નેતાનો વિકાસ થયો છે. એટલે અમે પહેલો મુદ્દો અમારો, એક તો પહેલો ભ્રષ્ટાચાર છે, સ્થાનિક જે સમસ્યાઓ છે, આજે ગામડાની અંદર જોવા જઈએ તો પાણીની સમસ્યાઓ છે, રસ્તાની સમસ્યાઓ છે, રોજગારની સમસ્યાઓ છે, આ બધા જ મુદ્દા છે અત્યારે. પણ મેઇન મુદ્દો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર નેતાઓ સામેનો અમારો રહેશે. યુવાને મહત્ત્વ અમારી આમ આદમી પાર્ટી જ્યારથી આપણે દિલ્હીની અંદર જ્યારથી આ રચના થઈ ત્યારથી તે આજ સુધી પહેલાં સૌથી જો પ્રાયોરિટી આપી હોય તો યુવા વર્ગને આપી છે. યુવા વર્ગમાં શું હોય છે, એક તો જોશ હોય છે, જુસ્સો હોય છે, કંઈક નાની મોટી સમસ્યાઓ સોલ્વ કરવાની એમની તાકાત હોય છે, અભ્યાસુ હોય છે. એટલે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર તો યુવાઓને તો મહત્ત્વ આપી રહ્યું છે વધારે, અને અમે ગુજરાત રાજ્યની અંદર પણ અમે તમામ બેઠકો પર અમારી સૌથી પહેલી પ્રાયોરિટી છે કે યુવાન આગળ આવે, શિક્ષિત વર્ગ આવે, ભણેલા છોકરાઓ આવે, યુવાનો આવે, અને એ અમે પહેલી પ્રાયોરિટી આપી રહ્યા છીએ. અમે 1.5 મહિનાથી આ પંચમહાલ જિલ્લાની અંદર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે જે અમે ઉમેદવારો શોધવાનું કામ કરીએ છીએ અને પાર્ટીના સંગઠન બનાવવાનું કામ કરીએ છીએ, તો સૌથી વધારે આજે 800થી વધારે યુવાનો આપણી આમ આદમી પાર્ટીની અંદર પંચમહાલ જિલ્લામાં પોતે સભ્ય તરીકે જોડાઈ રહ્યા છે. એની અંદર શિક્ષકો છે, ડૉક્ટરો છે, વકીલ છે, પ્રોફેશનલ લોકો આવી રહ્યા છે, અને સૌથી ગ્રેજ્યુએટ લોકો વધારે આવી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનું આકર્ષણ સૌથી વધારે જોવા જઈએ તો યુવા વર્ગમાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આજે યુવાઓ વર્ગ સુધી, એક ઘરે ઘરે સુધી આમ આદમી પાર્ટીનું કામ, આમ આદમી શું છે, આમ આદમી પાર્ટી શું છે એ લોકો જાણી રહ્યા છે. અમે પંચમહાલ જિલ્લાની અંદર પણ સૌથી વધારે યુવા વર્ગને અમે મહત્ત્વ આપીએ છીએ, એમને પ્રાયોરિટી આપીએ છીએ. અમે અત્યારે જીતનો વિશ્વાસ એટલા માટે વ્યક્ત કરીએ છીએ અને સૌથી વધારે અમે આજે પંચમહાલમાં જે છે એમાં અમે એવું કહેવા માગીએ છીએ અત્યારે કે સૌથી સારામાં સારું પરિણામ અમે લાવી રહ્યા છીએ. એનું કારણ શું છે કે અમે જે લોકોને મળ્યા, જે ગામોનો અમે સંપર્ક કર્યો, એ તમામ ગામોથી સામાન્ય લોકો તરફથી અમને સામેથી એવું જોવા મળે છે કે સાહેબ આ વખત અમે લોકો કંઈક નવો વિકલ્પ વિચારી રહ્યા છે. ગુજરાતની અંદર આજ સુધી માત્ર ને માત્ર 2 પાર્ટીઓ જ અત્યારે રાજ કર્યું છે, શાસનમાં છે, ચૂંટણીમાં આવી રહી છે, તો એ 2 પાર્ટીઓમાંથી લોકોને કોઈ પણ એક પાર્ટીને જ ચૂંટણી મત આપી શકતા હતા. આપણે મહેનત તમે બધાએ અત્યાર સુધી 2 જ પાર્ટીનો વોટ આપ્યો છે, કાં તો કોંગ્રેસને આપ્યો છે, કાં તો ભાજપને આપ્યો છે. આમ આદમી પાર્ટી તો પહેલી વાર ચૂંટણી લડી રહી છે, એટલે પબ્લિક પાસે કોઈ વિકલ્પ નહોતો. આ વખત એવું થાય છે કે સાલું કોંગ્રેસ જે છે એ તો એને ગમે તે કરી નાખ્યું છે, ઘણું બધું એ તો ગુજરાતમાંથી નહીં દેશમાંથી નીકળી રહી છે. હવે એની ઓપ્શનમાં અત્યારે ભાજપ હતો, એટલે લોકોને કોંગ્રેસને વોટ નહોતો આપતો તો મજબૂરીથી ભાજપને વોટ આપતા હતા. હવે ભાજપનો ગમે એટલો ખરાબ ભ્રષ્ટાચારી વ્યક્તિ હોય, દબંગાઈ કરતો વ્યક્તિ હોય, તે છતાં પણ એને વોટ આપવાની લોકોની મજબૂરી હતી. હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવે છે, આમ આદમી પાર્ટી શિક્ષિત વર્ગને આપી રહી છે ઉમેદવારી કરાવે છે, ભણેલા લોકોને ઉમેદવારી કરે છે, પબ્લિકને એક વિકલ્પ મળી ગયો છે. એટલે પબ્લિક માટે આજે જે આ ચૂંટણી આવી રહી છે ને, ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એ પબ્લિક એક ઉત્સવ તરીકે મનાવવા જઈ રહી છે કે અમારા માટે એક સારું થયું કે એક વિકલ્પ મળી રહ્યો છે અને હવે
આવનારી ચૂંટણી અંદર સામેથી પબ્લિક કહે છે, સામેથી લોકો કહે છે કે સાહેબ અમે આમ આદમી પાર્ટી સાથે અમે છીએ, આમ આદમી પાર્ટી શું છે અમે જાણીએ છીએ અને આમ આદમી પાર્ટીને વોટ આપવા જઈ રહ્યા છે. ટૂંક સમયની અંદર આપણને ખબર પડશે કે આમ આદમી પાર્ટીનું કેટલું મજબૂતથી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ગુજરાતની અંદર. અને ગુજરાતની અંદર તો સાહેબ આમ આદમી પાર્ટી જીતી રહી છે સમજો, પણ પંચમહાલની અંદર પણ જીતી રહી છે એ પણ આપણે ધ્યાન પર આવશે. દેખો ફાઇટ તો ચૂંટણીમાં તો હોય છે, આપણે એને સ્વીકારીએ પણ છીએ, પણ મેં અગાઉ પણ આપણે આગલા પ્રશ્નમાં જ વાત કરી કે અત્યાર સુધી ગુજરાતની અંદર ખાલી માત્ર બે પાર્ટી હતી, એક કોંગ્રેસ અને એક ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસને વોટો વોટ લોકોને આપવાના હતા એટલા માટે ભાજપને આપ્યા છે. એટલે વિધાનસભાની અત્યારની જે સીટો જે છે એ ભલે ભાજપે જીતેલી છે, પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર પબ્લિકને વિકલ્પ મળ્યો છે. એટલા માટે આમ આદમી પાર્ટી ભલે ભાજપનો ગઢ કહેવાય, ગઢ સાહેબ કશું છે જ નહીં, આ તો નથી એટલે લોકો છે. ઉજ્જડ ગામમાં એરંડો પડ્યા એવું થઈ ગયું છે.